ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 185 ઉપર જુઓ, તમારો હાથ કેટલો લાંબો છે. તમારો હાથ કેટલો લાંબો છે એ શોધવાનું છે. તો જુઓ કેવી રીતે શોધવાનું છે. જુઓ, ચાર મિત્રોનું જૂથ બનાવો. કેટલા મિત્રોનું જૂથ બનાવવાનું છે? ચાર મિત્રોનું જૂથ બનાવવાનું છે, બરાબર. તમે ચાર કે પાંચ મિત્રો પણ સાથે જૂથ બનાવી શકો છો. નકામા કાગળમાંથી પટ્ટીઓ કાપો. પટ્ટીઓ સમાન પહોળાઈની હોવી જોઈએ. નકામો કાગળ હોય એમાંથી તમારે પટ્ટી કાપવાની છે, બરાબર. તમે જે પટ્ટી કાપો છો એ પટ્ટીની પહોળાઈ સમાન એટલે કે સરખી હોવી જોઈએ. દરેક વિદ્યાર્થીનો હાથ કાગળની પટ્ટીથી માપો. દરેક વિદ્યાર્થીનો એટલે કે તમારા મિત્રોનો હાથ આ કાગળની પટ્ટી વડે માપવાનો. પટ્ટીને કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખો. માપ લીધા પછી આ પટ્ટીને કાપવાની અને એ પટ્ટી ઉપર જે મિત્રના હાથનું માપ લીધું હોય એ મિત્રનું નામ લખવાનું, બરાબર. આટલા જ હાથનું માપ લેવાનું છે. આ હથેળી વાળા ભાગનું જ અહીંયા સુધીનું જ માપ લેવાનું છે, બરાબર. અહીંયાથી અહીંયા સુધીનું જ માપ લેવાનું છે, બરાબર. કેટલા મિત્રોનું જૂથ બનાવવાનું? ચાર કે પાંચ મિત્રોનું જૂથ બનાવવાનું છે અને દરેકના હાથનું માપ લેવાનું છે. સાના વડે? નકામા કાગળમાંથી પટ્ટી બનાવવાની. એ પટ્ટીઓ સમાન એટલે કે સરખી પહોળાઈની હોવી જોઈએ, બરાબર. અને માપ લીધા પછી એ પટ્ટી ઉપર શું કરવાનું? જે મિત્રના હાથનું માપ લીધું હોય એ મિત્રનું નામ ત્યાં એ પટ્ટી ઉપર લખી દેવાનું, બરાબર. અને આ બધી પટ્ટીઓને શું કરવાનું? એક કાગળ ઉપર ચોંટાડવાની અને એ પટ્ટી ઉપર જે હાથનું જેટલું માપ હોય એ પટ્ટી ઉપર માપ પણ લખવાનું, બરાબર. અને શું કરવાનું? તમારા જે મિત્રના હાથનું માપ હોય એ મિત્રનું નામ પણ લખવાનું. તો જ ખબર પડે ને કે કયા મિત્રનો હાથ કેટલો મોટો છે અને કયા મિત્રનો હાથ કેટલો નાનો છે. તો આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે, બરાબર. સમજ પડી? તો જુઓ મિત્રો, આ રીતે પટ્ટી બનાવવાની, બરાબર ને. આ રીતે પટ્ટી હોવી જોઈએ અને પહોળાઈ કેવી હોવી જોઈએ? સમાન એટલે કે એક સરખી હોવી જોઈએ, બરાબર. અને આ રીતે માપ લેવાનું અને માપ લીધા પછી શું કરવાનું? મારા હાથનું માપ આટલું જ છે, જુઓ આટલું છે, તો આટલેથી મારે એને આ પટ્ટીને કાપી નાખવી પડે, બરાબર ને. કેમ કે મારો હાથ આટલો જ છે તો અહીંયાથી આ પટ્ટીને કાપી નાખવાની, બરાબર. તમારે પણ તમારું કે તમારા મિત્રના હાથનું માપ લીધા પછી જો વધારેની પટ્ટી હોય તો એને કાપી નાખવાની, બરાબર. ત્યાર પછી આ પટ્ટી ઉપર શું કરવાનું? તમારા મિત્રનું નામ લખી દેવાનું. જો તમારા હાથનું માપ લીધું હોય તો તમારા હાથની પટ્ટી હોય તો એના ઉપર તમારું નામ લખવાનું અને જો તમારા મિત્રના હાથનું માપ લીધું હોય તો એની પટ્ટી ઉપર તમારા મિત્રનું નામ લખવાનું. નામ પણ લખવાનું અને બીજું શું લખવાનું? માપ પણ લખવાનું. માપપટ્ટી વડે માપ માપવાનું અને જોવાનું કે કેટલા સેમીનો હાથ છે, બરાબર. સમજ પડી? આ રીતે પટ્ટી બનાવવાની છે, બરાબર ને. આ રીતે પટ્ટીઓ બનાવવાની છે. સમજ પડી? પડી ને. અને ત્યાર પછી શું કરવાનું છે? આ પટ્ટીઓને એક કાગળ ઉપર ચોંટાડવાની છે અને જોવાનું કે કોનો હાથ સૌથી વધારે લાંબો છે અને કોનો હાથ સૌથી વધારે ટૂંકો છે, બરાબર. એટલે તમને ખબર પડી જશે કે તમારો હાથ કેટલો લાંબો છે. તમારો હાથ લાંબો છે કે તમારા મિત્રનો હાથ લાંબો છે, ખબર પડી જશે ને. ચાલો આગળ જોઈએ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 186 ઉપર જુઓ, અહીં તમારા જેવા જ કેટલાક મિત્રોએ આ પ્રવૃત્તિ કરી છે. તો જુઓ કોણ છે? રોહન, જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા છે. તેમણે તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોંટાડી છે. અહીં ચિત્ર આપેલું છે. જુઓ, રોહન, ગીતા અને જેકોબ આ ત્રણ મિત્રો છે અને આ ત્રણેય મિત્રોએ તેમનો હાથ માપ્યા છે અને શું કરી છે? તેમણે પટ્ટીઓને બતાવ્યા મુજબ અહીં ચોંટાડી છે. એ ચિત્ર અહીં આપ્યું છે. આપ્યું છે ને, જુઓ અહીં પટ્ટીઓ ચોંટાડી છે. અહીં જે બાળકનું નામ છે એ બાળકના હાથની પટ્ટી એના નામ આગળ ચોંટાડી છે, બરાબર. આ બાજુ હાથની લંબાઈ છે, બરાબર. રોહન, ગીતા અને જેકોબ, બરાબર. રોહનના હાથની લંબાઈ કેટલી છે? 8 સેમી. ગીતાના હાથની
9 સેમી અને જેકોબના હાથની લંબાઈ કેટલી છે 10 સેમી બરાબર ને ચાલો હવે આગળ જુઓ ચિત્ર જુઓ અને ખાલી જગાઓ પૂરો તો જુઓ અહીં ચિત્ર આપેલું છે બરાબર એ ચિત્ર જોઈને આપણે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર જુઓ મિત્રોને ચિત્ર જુઓ અને ખાલી જગા પૂરો અહીં ચિત્ર આપેલું છે એ ચિત્રના આધારે આપણે ખાલી જગ્યામાં જવાબ લખવાના છે તો જુઓ એક નંબરમાં જેકબનો હાથ ગીતાના હાથ કરતા ખાલી જગ્યા વધુ ઓછો લાંબો છે બોલો શું આવશે જવાબ ચિત્રને ધ્યાનથી જુઓ અને કહો શું આવશે જવાબ ખાલી જગ્યામાં જેકબનો હાથ ગીતાના હાથ કરતા કેવો છે વધુ લાંબો છે કે ઓછો લાંબો છે બોલો શું આવશે જવાબ અહીં ગાડી આપણે બે વિકલ્પ આપેલા છે વધુ આવે કે ઓછો આવે શું આવશે જવાબ ખાલી જગ્યામાં વધુ આવે કે ઓછો જુઓ ચિત્રમાં શું આવશે ખાલી જગ્યામાં જવાબ વધુ બરાબર ને કેમ કે જેકોબના હાથની લંબાઈ કેટલી છે 10 સેમી છે અને ગીતાના હાથની લંબાઈ 9 સેમી છે તો કોનો હાથ વધુ લાંબો કહેવાય જેકોબનો હાથ વધુ લાંબો કહેવાય તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું વધુ બરાબર શું આવશે ખાલી જગ્યામાં જવાબ વધુ બરાબર જેકોબનો હાથ ગીતાના હાથ કરતા વધુ લાંબો છે બરાબર ને ચાલો બીજી ખાલી જગ્યા જુઓ ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતા ખાલી જગ્યા વધુ ઓછી છે અહીં આપણને કૌંસમાં બે વિકલ્પ આપેલા છે બરાબર શું આવશે જવાબ બોલો ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતા કેવી છે વધારે છે કે ઓછી છે વધુ છે કે ઓછી બોલો શું આવશે જવાબ વધુ બરાબર ને કેમ કે ગીતાના હાથની લંબાઈ કેટલી છે 9 સેમી છે અને રોહનના હાથની લંબાઈ કેટલી છે 8 સેમી છે બરાબર ને ગીતાનો હાથ વધુ લાંબો કહેવાય ને તો શું આવશે અહીં રોહનના હાથની લંબાઈ કરતા ગીતાનો હાથ કેવો છે વધુ લાંબો છે તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું વધુ બરાબર શું આવશે જવાબમાં અહીં વધુ બરાબર ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતા વધુ છે કેમ કે ગીતાનો હાથ રોહનના હાથ કરતા કેવો છે વધુ લાંબો છે એટલે કે એના હાથની લંબાઈ વધુ છે બરાબર ને રોહનના હાથ કરતા ગીતાનો હાથ મોટો છે એટલે કે લાંબો છે બરાબર ચાલો આગળ જોઈએ ત્રીજી ખાલી જગ્યા ત્રીજી ખાલી જગ્યામાં જો ખાલી જગ્યાનો હાથ સૌથી વધુ લાંબો છે જુઓ ચિત્રમાં કોનો હાથ સૌથી વધુ લાંબો છે એકદમ સાચો જવાબ છે તમારો જેકોબનો હાથ સૌથી વધુ લાંબો છે એટલે અહીં ખાલી જગ્યામાં લખશું આપણે જેકોબ બરાબર જેકોબનો હાથ સૌથી વધુ લાંબો છે બરાબર આગળ જો ચોથી ખાલી જગ્યા ખાલી જગ્યાનો હાથ સૌથી ટૂંકો છે કોનો હાથ સૌથી ટૂંકો છે જુઓ ચિત્રમાં કોનો હાથ સૌથી ટૂંકો છે રોહનનો તો અહીં ખાલી જગ્યામાં શું આવશે જવાબ રોહન રોહનનો હાથ સૌથી ટૂંકો છે બરાબર સમજ પડી તો મિત્રો તમારે પણ તમારા મિત્રો સાથે પ્રવૃત્તિ કરવાની છે આ પ્રવૃત્તિ કરવાની છે કેટલા મિત્રોનો જૂથ બનાવ 4 કે 5 મિત્રોનો જૂથ બનાવ્યું બરાબર તો મિત્રો આપણે નવા વિડિયો સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો